टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो आज थी टेकाना भावे खरीदीनी शुरुआत छे, ते करवामां आवी छे। सोयाबीन, मग अने मगफळीनी टेकाना भावे खरीदी छे ते शुरू थई छे। टेकाना भावे मगफळीनी खरीदी शुरू करवामां आवी छे। हिम्मतनगरना आ दृश्यो छे कि ज्यां मुख्यमंत्री भूपेन्द्र पटेल पहोंच्या हता अने तेमना द्वारा जे टेकाना भावे खरीदीनी शुरुआत छे ते કરાવવામાં આવી છે। તેની સાથે જ કૃષિમંત્રી રાઘુજી પટેલ પણ આજે હાજર જોવા મળ્યા હતા। 160થી વધુ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે ખરીદી છે તે આજથી કરવામાં આવશે। છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની એ માગણી પણ હતી કે વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે। રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂતો છે તેમની પાસેથી ખરીદી કરવામાં આવશે। રાજ્ય સરકારે અગાઉ ખરીદીની જાહેરાત કરી હતી અને આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થવાની છે। નાફેડ દ્વારા 160થી વધુ કેન્દ્રો ઉપર ખરીદી છે તે કરવામાં આવશે। મગફળી, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી છે તેની શરૂઆત છે તે આજથી કરવામાં આવી છે। 160થી વધુ કેન્દ્રો ઉપર આજથી ખરીદીની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતે પહોંચ્યા હતા અને 90 દિવસ સુધી જ્યારે આ ટેકાના ભાવે ખરીદી ચાલવાની છે ત્યારે તેનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। તેમની સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ આજે હાજર રહ્યા હતા। વિવિધ જે માર્કેટયાર્ડ છે ત્યાં આજે ખરીદીની શરૂઆત છે તે કરાવવામાં આવનાર છે। તો આજથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે। હિંમતનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે એટલે આજથી હવે જે ખેડૂતો છે કે જેમની સતત એ માંગ હતી કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે અને આજથી તેની શરૂઆત થઈ છે। 160થી વધુ કેન્દ્રો છે કે જ્યાં હવે ખરીદી થનાર છે।